જામનગરમાં બિપોર જોઈ વાવાઝોડાની અસરને પગલે તેજ પવન સાથે વરસાદ આવ્યો હતો. ચાંદી બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક, ગુરુદ્વારા વગેરે સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયાની ઘટનાઓ બની હતી. બીજી તરફ તંત્ર દ્વારા સાવધાનીના પગલાઓ લેવાઈ રહ્યા છે. પૂજિયા કોઠાના જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ હોવાથી અહીં ક્રેઇન હોવાને કારણે બે દિવસ માટે ખંભાળિયા ગેટથી તળાવની પાર તરફનો માર્ગ બંધ રાખવામાં આવ્યો છે. એ જ રીતે રણમળ તળાવ સંકુલ, એમ્યુઝમેન્ટ પાર્ક વગેરે જાહેર સ્થળો ઉપર પણ બે દિવસ પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ઉપર વાવાઝોડાના જોખમને પગલે સરકાર એલર્ટ છે. જામનગર જિલ્લામાં એનડીઆરએફની વધુ એક ટીમ ફાળવવામાં આવી છે. જોડિયા પંથકમાં ટીમ તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફ કી ટીમ કો ગુજરાત કે જામનગર ડિસ્ટ્રિક્ટ મેં ડિપ્લોયડ કિયા ગયા હૈ. એ દો ટીમે યહાં પે હૈ. એક હૈ ટીમ જામનગર કે જો રૂરલ એરિયા હૈ જિસમે બેડ મેં ડિપ્લોયડ કિયા ગયા હૈ, और तथा दूसरी टीम जो हमारा जोड़िया के जोड़िया इलाके में जामनगर में डिप्लॉयड किया गया है. यहाँ के लोगों को जो तटीय इलाके हैं, जो कोस्टल एरिया है, लोलैंड एरिया है, जिसमें लोगों को ये अवेयर किया जा रहा है, तो अपने कीमती सामान को लेकर के अपने जो शेल्टर बने हुए हैं, सरकारी आवास बने हुए हैं, उसमें पक्के मकानों में रहने के लिए बताया गया, तथा अपने सामान जो कीमती सामान है उसको लेकर सही टाइम पर जो है निकल जाएँ. और जो इंस्ट्रक्शन दिए जा रहे हैं ग्राम पंचायत की तरफ से या जो सरपंच की तरफ से या प्रशासन की तरफ से जो सूचनाएं दिया जा रहा है उसका अनुसार उसका पालन करें. ગુજરાત પર બિપોર જેવી વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરના રસુલનગરમાં ગ્રામજનો વાવાઝોડીની મુશ્કેલીથી બચવા ગામની વચ્ચે સાવચેતી રૂપે દોરડા બાંધે છે અને ગામમાં જાનમાલની નુકસાની અટકાવવા નવતર આયોજન કરે છે. વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા સાવચેતી અને સલામતીના ભાગરૂપે ગામની મધ્યમાં ચોતરફ દોરડા બાંધવામાં આવે છે, જેથી વાવાઝોડાના સમયે આ દોરડાની મદદથી તેને પકડી આસપાસના સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી શકાય છે. 1998ના વાવાઝોડામાં પણ ગ્રામજનોએ આ ટેકનિકથી સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા. ફરીથી આ વખતે ગ્રામજનોએ આ ટેકનિકનો ઉપયોગ કર્યો છે. બિપરજોઈ વાવાઝોડું કચ્છ અને પાકિસ્તાન વચ્ચે ત્રાટકવાની હાલના અનુમાન વચ્ચે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની અસરો જોવા મળી રહી છે, જે વધુ તીવ્ર બનવાની સંભાવના છે. દ્વારકામાં બે દિવસથી ધ્વજારોહણ થયું નથી, તેમજ ધ્વજાજી જીર્ણ થઈ જતાં ભક્તોમાં અનેક માન્યતાઓ વહેતી થઈ છે. ધ્વજાજીને નુકસાન થતાં ઠાકોરજીએ સંકટ ખુદ ઉપર લઈને દ્વારકાની રક્ષા કરી હોય એવી માન્યતા છે. બીજી તરફ ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો દ્વારકામાં સુરક્ષાત્મક કાર્યવાહીની આગેવાની કરી રહ્યા છે. જામનગરમાં હપ્પામાં આવેલ જલારામ મંદિર સ્થિત મંગલા વિઠ્ઠલેશ ગૌશાળામાં પૂજારી જતીનભાઈ બારોટ તથા સંતોની ઉપસ્થિતિમાં ગૌમાતાની આરતી કરી વાવાઝોડાની આફતથી બચાવવા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હાપા જલારામ મંદિર તથા સંલગ્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા વાવાઝોડાના પ્રભાવિતો તથા શરણાર્થીઓને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે.